નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ આરપીએલ શિવમ એકેડેમીમાં. મિત્રો, ઘણા સમયથી ઘણા બધા વિદ્યાર્થીઓની એવી રિક્વેસ્ટ પણ આવેલી છે કે સાહેબ આપણે 12મા ધોરણનું કંઈક કરો. તો મિત્રો, મારા ધ્યાનમાં જ હતું કે એ પણ આપણે ચાલુ કરીએ. તો આજે આપણે આગળના જે માળખાની વાત કર્યા પછી આપણે ધોરણ 11 અને 12 સાયન્સ કોમર્સ, જે ખરેખર બધા જ વિદ્યાર્થીઓ તેમજ વાલી મિત્રોને ખૂબ આતુરતા હોય કે મારું બાળક છે કંઈક 11-12માં સારું કરશે તો આગળ એની ભવિષ્યની કેડી સારી કંડારાશે. તો મિત્રો, આપણો ટોપિક છે ઇંગ્લિશ ગ્રામરની અંદર ધોરણ 11-12 સાયન્સ કોમર્સ અથવા તો આર્ટ્સ, એને લગતો આજનો પહેલો ટોપિક છે લેંગ્વેજ ફંક્શન. લેંગ્વેજ ફંક્શન એટલે કોઈ ભાષાની વિશેષતા દર્શાવતા વાક્યો, એટલે કે ભાષાની અંદર અલગ અલગ ફંક્શન હોય છે, કાર્ય હોય છે, એનું પ્રેઝન્ટેશન હોય છે. એવી રીતે અહીંયા પણ આપણો ગ્રામર પોઈન્ટ જે છે એ લેંગ્વેજ ફંક્શનમાં, જે જો કે તમે 10 ધોરણની અંદર અથવા તો 11માં ભણી જ ગયા હશો, એક ખાસ વિનંતી છે ફ્રેન્ડ્સ કે તમે આખો વિડીયો સંપૂર્ણતઃ જોજો. સંપૂર્ણ માહિતી મેળવવા પછી જ તમે આગળ વધી શકશો. એટલે વિડીયો આખો જોવા વિનંતી છે, અધૂરો વિડીયો છોડશો નહીં, નહીં તો મજા આવશે નહીં. ચાલુ કરીએ. પહેલું ફંક્શન છે આપણું એક્સપ્રેસિંગ અથવા તો શોઈંગ રિઝલ્ટ. મિત્રો, એક્સપ્રેસ એટલે રજૂ કરવું, શો એટલે બતાવવું, રિઝલ્ટ એટલે પરિણામ. એટલે એના ઉપરથી આટલો ખ્યાલ આવે કે પરિણામ દર્શક બાબતની અહીંયા વાત છે. કોઈ પણ કાર્ય કે કોઈ પણ વાત પરથી શું પરિણામ નીકળે છે, નિષ્કર્ષ નીકળે છે, એની વાત અહીંયા આ ફંક્શનમાં છે. ઓળખ છે કે વાક્યમાં સો, ધેર ફોર, ટુ, પછી વચ્ચે પાછું ટુ, TOO અને ટુ, આમાં વચ્ચે વિશેષણ આવશે, ટુ વિશેષણ, ટુ વાળું ક્રિયાપદ. સચ વિશેષણ ધેર, પણ સચમાં એ વસ્તુ હોય છે મિત્રો, ખાસ યાદ રાખજો કે આર્ટિકલનો ઉપયોગ થશે વચ્ચે, અને ધેટ પછીથી નવું વાક્ય, ઇનફ ટુ પછી મૂળ રૂપ ક્રિયાપદનું આગળ વિશેષણ આવશે ઇનફ ટુમાં. સો વિશેષણ ધેટ જેવા પરિણામ સૂચક શબ્દો તમને વાક્યમાં ક્યાંય પણ દેખાય, જ્યારે 12મા ધોરણની અંદર પરીક્ષામાં 3 રીતે ફંક્શન પૂછે છે. એક તો કાઉન્સમાં બધા ફંક્શનના નામ આપ્યા હોય, નીચે 3-1 વાક્યો આપ્યા છે, એમાંથી જે વાક્ય કયા ફંક્શન સાથે મેચ થાય છે એ તમારે સામે લખવાનું છે. બીજો પ્રશ્ન એવો છે કે તમને એક લાઈન આપી હોય પ્રશ્નમાં, એ કયા ફંક્શનની લાઈન છે, એ 4 ફંક્શનો કાઉન્સમાં આપ્યા છે, એમાંથી યોગ્ય ફંક્શન છે નક્કી કરવાનું છે. અને ત્રીજું છે એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે. એક વાક્ય આપ્યું હોય છે, અધૂરું વાક્ય હોય છે, એની સામે કાઉન્સમાં લખ્યું હોય છે કે એક્સપ્રેસિંગ અથવા તો શોઈંગ રિઝલ્ટ અથવા તો સપોઝિશન, કોન્ટ્રાસ્ટ, એવા કોઈ ફંક્શન કાઉન્સમાં નામ આપ્યા હોય એ વાક્ય તમારે એ ફંક્શનના આધારે પૂર્ણ કરવાનું. તો મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ઉદાહરણમાં જોઈએ, ખાસ મહત્વની વાત જ્યાં જ્યાં આવશે ત્યાં હું અન્ડરલાઇન કરીશ. ધ્રુવલ વોઝ સો વીક, ધ્રુવલ બહુ જ નબળો છે. અહીંયા સો વાળું ફંક્શન ધેટ, વચ્ચે વિશેષણ આવ્યું, ધ્રુવલ આટલો બધો વીક હતો. ધેટ હી કુડ નોટ કેરી હેવી થિંગ્સ, કે તે ભારે વસ્તુ ઉચકી શક્યો નહીં. બીજું વાક્ય છે, મેની હાઉસ ઇઝ ટુ લવલી ફોર મી. તો અહીંયા ટુ લવલી બહુ જ સારા છે, ફોર મી મારા માટે, ટુ લીવ રહેવા. ત્યાર પછીનું જે વાક્ય છે કે ભવ્ય ઇઝ ક્લેવર ઇનફ, અહીંયા વિશેષણ આગળ આવ્યું, અહીંયા ટુ બંનેની વચ્ચે વિશેષણ છે, ફોર મી એ વધારાનો શબ્દ લીધો છે ટુ લીવ, એમ અહીંયા ભવ્ય ઇઝ ક્લેવર ઇનફ, બરાબર. તો ક્લેવર આગળ છે, ઇનફ એટલે પૂરતો, ઇનફ છે ટુ રાઇટ એની આન્સર, કોઈ પણ જવાબ લખવા માટે એ પરિણામ છે, કોઈ પણ જવાબ, ઇન ક્લેવર છે એના પરિણામ સ્વરૂપે એ આન્સર લખી શકે છે. અહીંયા હાઉસ લવલી છે એના પરિણામ સ્વરૂપે તે ત્યાં રહેવા ઈચ્છે છે. અહીંયા ધ્રુવલ એટલો બધો નબળો છે એના પરિણામ સ્વરૂપે તે ઉચકી શકતો નથી. ચોથું વાક્ય, આકાશ અક્ષય કુમાર ઇઝ સચ અ બ્રેવ એક્ટર. તો અહીંયા સચ આવ્યું છે એના વચ્ચે બ્રેવ વિશેષણ છે પણ આર્ટિકલ સાથે છે,
એક્ટર એના નામ સાથે ધેટ અક્ષય કુમાર એટલો બધો બહાદુર અભિનેતા છે ધેટ હી કેન ડુ એની ફિલ્મ તે કોઈ પણ ફિલ્મ કરી શકે છે તો બહાદુર હોવાના પરિણામ સ્વરૂપે કોઈ પણ પિક્ચર કરી શકે છે ઈલા ડીડ નોટ વર્ક હાર્ડ ઈલાએ મહેનત કરી નહીં સો અથવા ધેરફોર તો વચ્ચે સંયોજક તરીકે જોડાય છે સો અથવા તો ધેરફોર શી ફેલ્ડ ઇન ધ એક્ઝામ તેથી તે પરીક્ષામાં નાપાસ થઈ તેણીએ મહેનત કરી નહીં એટલે નાપાસ થઈ તો મહેનત ન કરી એનું પરિણામ ફેલ થવાનું આવ્યું મનોજભાઈ ઇઝ સો ટાયર્ડ મનોજભાઈ એટલા બધા થાકી ગયા છે ધેટ હી કેન નોટ ગેટ અપ અર્લી તે વહેલા ઉઠી શકે તેમ નથી તો મિત્રો પહેલા ફંક્શનની અંદર તમને બરાબર ખ્યાલ આવ્યો હશે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી બીજા મિત્રોને પણ ફોરવર્ડ કરજો તમારી જેમ 11-12માં ભણતા હોય એ બધાને ઉપયોગી થઈ શકે એવો સરસ મજાનો ટૂંકો વિડીયો આપણે બનાવ્યો છે તો બધાને ગમ્યો હશે જય હિન્દ